अरे एक मिनिट, उभा रहो। अरे पण एक मिनिट, दूध तो पीता जा। आटलू गरम दूध होय, आले। तने खबर छे मारे ऑफिस जवानू लेट थाई छे यार। पण बेज मिनिट, हमणा ठंडो थई जशे, शू छे आटलू बधु मोडू थाई छे। तू एक काम कर, दूध नथी पीवाने, पाणी लियो चल। मारे आम पण ऑफिसे जवानू बहु लेट थाई छे। अरे पण हेलो, તમે ખુશ નથી હજી? સર, હું બસ ઘરેથી નીકળું જ છું। કેટલી વાર તમે હજી ઘરે જ છો? હા સર, મારે બસ થોડું લેટ થઈ ગયું, હું બસ 10 મિનિટમાં ત્યાં પહોંચી જઈશ। કેટલી બધી વાર લાગે, તમે એક કામ કરો, હવે મારી મીટિંગ કેન્સલ કરી નાખો, નથી કરી તમારે સર એવડી। ના સર, એવું ના કરો, તમને પણ ખબર છે ને કે આ મીટિંગ મારા માટે ખૂબ જ મહત્વની છે। કેન્સલ કરી નાખો મીટિંગ, નથી કરી મારી મીટિંગ। અરે ના સર, સર હું બસ 10 મિનિટમાં ત્યાં પહોંચું છું, ઓકે? સોરી, મારું ધ્યાન ના રહ્યું। તું કોઈ દિવસ અત્યારે કહીએ ને કોઈ વસ્તુનું ઇમ્પોર્ટન્ટ નહીં સમજે, ખબર છે? અત્યારે અહીંયા લેટ થઈ છે જવાનું, પછતાવો થઈ છે તારી જોડે લગ્ન કરીને। આના કરતા તો એકલી જિંદગી હતી ને એ સારી હતી એને। આટલી નાની વાતમાં આટલું બધું કેમ બોલો છો? મારું ધ્યાન ના રહ્યું એટલે મેં કઈ તો જાણી જોઈને તમારું પર પાણી નથી ફેંક્યું। ઓફિસથી બોસની ખીચપીછ કે જલ્દી પહોંચ। તને ખબર છે આજે મારે મીટિંગ છે, એ મીટિંગ મારા માટે એટલી ઇમ્પોર્ટન્ટ છે કે મારું આખું ફ્યુચર એના ઉપર ડિપેન્ડ કરે છે। અરે પણ 2 મિનિટ થશે, તમે શર્ટ ચેન્જ કરી લો, ત્યાં સુધી હું તમને પાણી ભરી દઉં, જાઓ। એના એકે વસ્તુ તો નથી સમજતી, આજે તું પેલા કેટલી સમજુ લાગતી મને। કાશ કે મેં તને ઓળખી લીધી હોત ને, કે તારો સ્વભાવ આવો છે તો આજે મારે પસ્તાવાનો સમય ન આવત। અરે પણ આટલો બધો ગુસ્સો કેમ કરો છો? મારું ધ્યાન ન રહ્યું એટલે આવું થયું છે। જાઓ, તમે ફટાફટ ચેન્જ કરી લો, પછી ઓફિસ જતા રહેજો। એના આજની વાત નથી, દર વખતનું તારું આવું થયું છે। નાની વસ્તુમાં તારી એટલી મોટી ભૂલ થઈ છે ને, સમજાવે પણ તું સમજતી નથી। હવે આ સિચ્યુએશનમાં મારે અત્યારે કપડાં ચેન્જ કરવા જવાનું છે ને, ત્યાંથી બોસ રાડો પાડે છે। સોરી, બસ હર વખતે સોરી કહીને વાતને પતાવી દેવું। સાચું કહું ને તો તારી જોડે લગ્ન કરીને પસ્તાવો થાય છે, એકલી જિંદગી ખૂબ સારી હતી। અરે પણ આટલી અમથી વાતમાં આટલું મોટું શું બોલો છો? થોડી વાર રૂકો, હું બીજું પાણી ભરીને આવું, ત્યાં સુધી તમે શર્ટ બદલી આવો। મારે પાણી નથી પીવું, હવે તું સામેથી હટ। જય શ્રી કૃષ્ણ પપ્પા। શું થયું બેટા? કઈ નહીં, કેવી રહી મીટિંગ? સવારની વાતને લઈને હજી ગુસ્સામાં છો? તો શું, હસું, નાચું? તને ખબર છે એના આ મીટિંગ મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી? ફોરેનથી ડેલિગેટ્સ આવ્યું હતું, 5 મિનિટ જો વહેલો પહોંચી ગયો હોત ને એના, તો હું એ લોકોને મળી શકત, વાત કરી શકત। પણ મેં જાણી જોઈને તો નહોતું કર્યું ને, અને ચેન્જ કરતા તો તમને 2 મિનિટ થઈ હતી, તમે આ સવારથી થોડા લેટ ઉઠ્યા હતા। લોકો એવું કહે છે કે દરેક એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ મારી અત્યારે બરબાદી પાછળ તારો હાથ હશે। આ
આ તમે શું બોલો છો? આટલી નાની અમથી વાતને લઈને તમે આટલું મોટું બોલો છો? હશે, ફરીથી આવી ઓપોર્ચ્યુનિટી મળી જશે. જુઓ, જીવનમાં ચડાવ ઉતાર તો આવતા રહેતા હોય. ક્યારેક સારી ઓફર પણ મળે અને ક્યારેક ઓફર આવીને જતી પણ રહે, એ આપણા નસીબ ઉપર છે. આટલો બધો ગુસ્સો ના કરો પ્લીઝ. રેવા દે, મારે નથી જોતું તારું આશ્વાસન. અરે પણ આ ઓફર આવશે એ પણ તમે નહોતું વિચાર્યું ને? અને સામેથી ઓફર આવી હતી ને? અને જોજો, ભવિષ્યમાં આનાથી પણ સારી ઓફર મળશે તમને. તને ખબર છે એના, આપણા લગ્ન નહોતા થયા ને ત્યારે મેં દરેક ધારેલું કામ હોય ને એ હું પૂરું કરતો. બહુ સારી મને ઓપોર્ચ્યુનિટી મળતી અને હું એને અચીવ પણ કરતો. પણ લગ્ન થયા પછી ખબર નહીં તારા લઈને છે એના, નીકળી જાય મારી નજરથી દૂર. એટલે તમે એવું કહેવા માંગો છો કે જ્યારથી હું આ ઘરમાં આવી ત્યારથી તમે બરબાદ થવા લાગ્યા છો? ત્યારથી તમારી પાસે સારી ઓફર્સ નથી આવતી? મતલબ આ જે કંઈ થઈ રહ્યું છે એનું હું જ એક કારણ છું? આવી તમે કેમ વાત કરો છો? આ ઉતાર ચડાવ તો જીવનનો નિયમ છે, તડકો છાયો તો આવતો રહેતો હોય, એમાં તમે આવા શબ્દ મારા માટે બોલો છો? આપણા લગ્ન પછી મારા જીવનમાં હંમેશા તડકો જ આવ્યો છે, ક્યારે એટલે ક્યારેય છાયો નથી આવ્યો. હવે અત્યારે બીજી ઓપોર્ચ્યુનિટી મળે કે ન મળે હું તો એ વિચારું છું કે તારાથી છૂટો કેવી રીતે થાવ. મતલબ તમે કહેવા શું માંગો છો? આટલી નાની ભૂલના કારણે તમે મારાથી છૂટવા માંગો છો? અરે આવું તો જીવનમાં આવતું રહેતું હોય. અરે કઈ સ્ત્રી એવી હશે કે જે એવું વિચારે કે એનો પતિ સફળ ન થાય, તરક્કી ના કરે? કોઈ સ્ત્રી એવું ના વિચારતી હોય. પ્લીઝ, આટલી નાની ભૂલનો આટલો મોટો ગુસ્સો તમે ના કરો. એના, એ વસ્તુ તારે એક્સેપ્ટ કરવી જ પડશે કે તું એક નંબરની કેરલેસ વ્યક્તિ છો. તને અત્યારે તારા પતિને સાચવતા નથી આવડતું. આજે કેટલા ટેન્શનમાં જીવું છું ખબર છે તને? અને એમાં પણ મને ઘરે આવીને તારાથી એવી અપેક્ષા હોય કે બે ઘડી મારી જોડે શાંતિથી વાત કરી શકે. પણ એ નહીં, દરેક નાની નાની વસ્તુમાં તારી ભૂલો જ હોય. જો તમને એવું લાગતું હોય કે આ બધું મારા કારણે થઈ રહ્યું છે તો હું તમારી માફી માંગુ છું. જાણી જોઈને આવી ભૂલ નથી કરી, અજાણતા આવી ચૂક થઈ જાય છે. હું શું કામ ઈચ્છીશ કે મારા લીધે તમે બરબાદ થાઓ, કે તમારા જીવનમાં આગળ ન વધો? અરે હું તો સવારમાં ભગવાનને દીવા કરી અને તમે સફળ થાઓ એની જ પ્રાર્થના કરું છું. હું સાચું કહું છું, મારાથી અજાણતા જ આવું થઈ જાય છે. હું નથી ઈચ્છતી કે તમને હેરાન કરું, હું નથી ઈચ્છતી કે હું કોઈ એવી ભૂલ કરું જેનાથી તમે દુઃખી થાઓ. પણ ખબર નહીં કેમ મારાથી કંઈ ને કંઈ નાની મોટી ભૂલ થઈ જ જાય છે. એના, હું ઘણો જ થાકી ગયો છું, મારે જમવાની પણ ઈચ્છા નથી, તું જમીને સૂઈ જજે. પણ તમે લોકો તો આખો દિવસ બીજી હો છો. સન્ડે એક દિવસ ફ્રી હો છો,
તો સન્ડે ના શું છે કે બધા સાથે ભેગા થઈએ ને તો બધાને મજા આવે ને, આખું ફેમિલી ભેગું થાય તો કેવું લાગે? સાંજે જઈ શકું? જઈશું. કેમ છો બેટા? ઓકે. જય શ્રી કૃષ્ણ બેટા. રસોઈમાં શું બનાવવું છે આજે? રસોઈમાં તો તું કે બેટા. પહેલા તો ભાઈ આવી જાય એટલે આપણે નાસ્તો ને કરી લઈએ, અને રસોઈમાં ભાભી કોઈ સ્પેશિયલ નથી બનાવવું. આપણે આજે તો બહાર જઈને જમી શકીએ ને બપોરે. વળી બહાર જવાની વાત કરી તે. શું કે પપ્પા? બસ મજામાં બેટા. કેમ છે? હાઈ ક્લાસ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. આ શેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે? બેટા કે તું? કઈ નહીં ભાઈ, એમ જ. ઠીક છે, હવે તમે લોકો બેસો, હું નાસ્તો બનાવી લઉં. ના ભાભી, આજે તમે કોઈ જ કામ નહીં કરો. ભાભી, દરરોજ તમે જ કામ કરો છો, આજે તમે કોઈ જ કામ નહીં કરો. બેટા, તો તું ચા નાસ્તો બનાવી લે. હ? ના પપ્પા, હું કંઈ જ નથી કરવાની. હું રેડી થઈ છું, પછી ખરાબ થઈ જાય ને. આજે ભાઈ નાસ્તો બનાવશે. ભાઈ, આજે તું ચા નાસ્તો બનાવીશ. લે, શેના માનમાં? ભાઈ, તું એક દિવસ તો ભાભીને આરામ આપી શકે ને. તું નાસ્તો બનાવીશ આજે, ફાઇનલ છે. હું કાઈ નથી બનાવવાનો, મારે ઓફિસે જવાનું, લેટ થઈ છે, હું નીકળું છું પપ્પા. ઓફિસે જવાનું? અરે પણ બેટા, આજે તો સન્ડે છે. હા પપ્પા, મારે છે ને ઓનલાઈન કામ છે, તો એ પતાવવું જરૂરી છે. બેટા, સન્ડે દિવસે શું કામ કામ લે છે આટલું બધું? પપ્પા, હમણાં છે ને મારી જોબ ઘણી બધી ડિસ્ટર્બ થઈ ગઈ છે ઘણા સમયથી, એટલે મારે હવે સન્ડેના પણ કામ કરવું પડે એવું છે. ઠીક છે. આજે મોડ શું કામ ઓફ કરીએ? સન્ડે છે ને. ઠીક છે, એ ના બનાવે તો. ભાભી, તમે મૂડ ઓફ ના કરો, હું ચા નાસ્તો બનાવી લઉં. અરે નહીં નહીં, તમે બેસો બંને, હું બનાવી દઉં છું. આમે મારા નાસ્તો નથી કરો, મારી તબિયત થોડી બરાબર નથી. બેસો પપ્પા, તમે, હું આવું. અગર તબિયત બરાબર નથી તો તમે આરામ કરો. ના ના, એટલી પણ ખરાબ નથી, હું નાસ્તો બનાવી શકું એમ છું. બનાવીને પછી હું આરામ કરી લઈશ. તમને એવું ના લાગ્યું કે આજે બંનેના મૂડમાં ચેન્જ છે? કંઈક થયું લાગે છે. કંઈક થયું તો લાગે છે, પણ બેટા, માં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પતિ પત્નીમાં નાના મોટી એવી કંઈક રકઝકો થતી હોય છે. પપ્પા, આ ઝઘડો મોટો ના થાય એના માટે આપણે કંઈક કરવું જોશે. અરે બેટા, તું હજી નાની છો, મોટા ઝઘડાની વાત ના કર. હ, અગર મોટો થઈ ગયો તો? નહીં થાય. અરે તું ચિંતા કર, માં દીકરી, તું ચિંતા ન કર, એ પતિ પત્નીનો મામલો છે, એડજસ્ટ થઈ જશે. પાકું? પાકું. ઠીક છે, તો હવે આ બંને તો નથી, તો આપણે શું વાતો કરશું? હું, મારો પ્લાન છે તો બહાર જઈ આવું. મને લાગે છે મારે તને રજા આપવી જ પડશે. પ્લીઝ. ઠીક છે. થેન્ક યુ પપ્પા. અરે મારી દીકરી. ઓકે, આમ પણ બહુ લેટ કરાવી દીધું. બાય. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બેટા, કેમ, શું થયું બેટા? અવાજ કેમ ઢીલો ઢીલો લાગે છે? કંઈ નથી થયું મમ્મી, બધું બરાબર છે. તારી તબિયત તો બરાબર છે ને? હા, થોડું માથું દુખ્યું હતું બસ. કાલે ફોન કર્યો તો ત્યારે પણ એવું લાગતું હતું તું રડી હોય એવું. ના મમ્મી, બધું બરાબર છે. જે હોય સાચે સાચું કહી દે બેટા. દેવે તને કાંઈ કીધું? ના ના, દેવ તો દેવ દેવે કઈ નથી કહ્યું, એ તો મને. તમારી છોકરીએ મારા વિરુદ્ધ તમને જે કીધું હોય મને નથી ખબર. હું તમારી છોકરીને સારી રીતે જ રાખું છું, અને એમ છતાંય તમને એવું લાગતું હોય ને કે હું તમારી છોકરીને નથી રાખતો, તો તમે લઈ જઈ શકો છો તમારી છોકરી. દેવ, પણ મમ્મી સાથે તો આવી રીતે વાત ના કરું. આજ બાકી રહી જતો તું ને કે તારા મમ્મીને આઈની દરેક ક્ષણની ખબર તું આપે છે. મેં દેવ મમ્મીને કાંઈ જ નથી કીધું,
મમ્મીએ તો ખાલી મારા ખબર અંતર પૂછવા જ ફોન કર્યો હતો. એના એક વસ્તુ તો તું વિચાર કર, તારી બધી ભૂલ મેં જતી કરી છે, તને રાખવામાં કોઈ કસર બાકી નથી રાખી. તે જે જીદ કરી છે એ બધી જીદ મેં પૂરી કરી છે, તેમ છતાંય આઈની દરેક વાત તું તારા મમ્મીને કરે છે. મેં મમ્મીને કાંઈ જ નથી કીધું દેવ, નથી આપણા ઝઘડા વિશે કાંઈ કીધું. મમ્મી તો ખાલી કેમ છો કેમ નહીં કહેતા હતા, અને તમે આવીને મમ્મીને સીધા ગમે તેમ બોલી દીધું. મારી ભૂલમાં મમ્મીનો શું વાંક છે? તમે એની સાથે શું કરવાને ખરાબ વ્યવહાર કરો છો? એના, આજે મને તારી સાથે વાત કરીને એવું લાગ્યું કે મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ તો નથી કરીને. પણ દેવ, એવું તે મેં શું કર્યું? મારો વાંક શું છે? શા માટે નાની નાની ભૂલોને ધ્યાનમાં રાખીને તમે મારી સાથે ઝઘડો છો? નાની ભૂલ થવી જ શું કામ જોઈએ? મને એ વસ્તુ નથી સમજાતી. શાદી કે બાદ ઇતની બોરિંગ ક્યું હો જાતી? મુજે સમજ આ ગઈ પાપા જી કી પ્રોબ્લમ ક્યા હૈ. મતલબ પાપા? અરે બેટા, તારા ફ્રેન્ડ પાસે ગઈ હતી તું આવી ગઈ? અરે પપ્પા, હું તો ક્યાર ની આવી ગઈ. અરે બેટા, શું થયું ત્યાં? વાત કર મને, શું થયું? પપ્પા, પેલા મારી વાત તો સાંભળો. હા બેટા બોલ, શું તારી વાત છે? હું ભાઈ ભાભી ના રૂમ માં ગઈ હતી, એ બંને ઝઘડતા હતા. અરે પણ બેટા, એવું તો સામાન્ય હોય, ચાલ્યા રાખે. અરે પપ્પા, એમનો ઝઘડો હવે વધી ગયો છે. મેં લોકોને, ભાઈ તો ત્યાં સુધી કહેતો હતો કે મેં ભૂલ કરી છે તારી સાથે લગ્ન કરીને. પપ્પા, હવે આ ઝઘડો બહુ વધતો જાય છે. ભાભી બિચારા બહુ દુખી હતા આ વાત સાંભળીને, એમને બહુ દુઃખ થયું છે. મને લાગે છે કે યસ, તું સમજી ગઈ ને બેટા? હા પપ્પા. ઓકે, હવે તો આ ઝઘડો ખતમ થઈને રહેશે. મિસિસ એના દેવ શાહ? જી, હું પોતે જ છું. હું એડવોકેટ રાહુલ દોશી. એડવોકેટ? અંદર આવો. પ્લીઝ વેલકમ. જી મેડમ, મને તમારા હસબન્ડ દેવ શાહે મોકલ્યો છે, હું એમનો એડવોકેટ છું. એમણે ડિવોર્સના પેપર મોકલ્યા છે. શું? એમનું કેવું છે કે નાની નાની વાતમાં તમે એમની સાથે ઝઘડો કરો છો અને તમારી સાથે રહેવા નથી માંગતા. તમારા બંનેનું સાથે હવે બનતું નથી, માટે તમારાથી હવે છૂટા પડવા માંગે છે. અરે, એવી કઈ વાત જ નથી. અરે તમે શું બોલી રહ્યા છો? એ પોસિબલ જ નથી કે દેવ તમને ડિવોર્સ પેપર મોકલે. મેડમ, આ રહ્યા ડિવોર્સના પેપર, પ્લીઝ તમે વાંચીને એમાં જલ્દી સાઈન કરી આપો. જી હા, ભાઈ. અરે તું આવો, બેસ બેસ. ભાભી તને ડિવોર્સ આપવા માંગે છે. શું વાત કરે છે તું? ઘરે વકીલ આવી ગયા છે. આ છોકરીને શું થયું છે? ડિવોર્સ પેપર રેડી થઈ રહ્યા છે ભાઈ. ભાભી ફાઇનલી તને ડિવોર્સ આપવા માંગે છે. અચાનક એનાને શું થઈ ગયું? અચાનક? ભાઈ તું તો બધું જાણે જ છે. જાણવા ન જાણવાનો સવાલ નથી શ્વેતા. પરિવાર, પ્રેમ, લાગણી, આ બધી વસ્તુને સાઈડમાં રાખીને એનાની માટે શું જીદ જ મહત્વની છે? ભાઈ, હજી તને એમ લાગે છે કે વાક બધો ભાભીનો જ છે? ગમે તેની ભૂલ હોય છે,
ભાભી સંબંધને પહેલા સ્થાન આપીને પોતે માફી માંગી લે છે અને અહીંયા પ્રેમ લાગણી અને સ્વાભિમાનમાં હર વખત તે ભાભીને રડાવ્યા જ છે. તારા અભિમાનમાં અંજાઈને રહ્યો છો તું. હું માનું છું મારી ભૂલ બહુ મોટી છે શ્વેતા, કહીએ ને જાણતા અજાણતા મેં એનાને ઘણું જ દુઃખ આપ્યું છે. એ છોકરીની લાગણીને મેં ક્યારેય નથી સમજી. મારા કામમાં મારા ધંધામાં એટલો પડી ગયો છું ને કે અત્યારે કહીએ ને કે મારી ઘરવાળી શું છે, એક પત્ની શું ચાહે, એ બધી વાત હું ભૂલી ગયો છું. આટલી ભૂલ કરવા છતાંય અત્યારે એમનો વાંક ગણાવે છે. સાચી વાત છે શ્વેતા, વાંક મારો જ છે. આજે જાણતા અજાણતા મેં એનાને ઘણું દુઃખ પહોંચાડ્યું છે. ઓફિસના ટેન્શનના હિસાબે બધો ગુસ્સો મારો એના પર ઉતરે છે. મારે એની માફી માંગવી જોઈએ. આ બધી વાતોનું સોલ્યુશન એ વાતથી પણ લાવી શકે ને, નહીં કે વાત વકીલ સુધી પહોંચાડવી. વકીલ સાહેબ આ શું છે? દેવ શાહે આ ડિવોર્સ પેપર મોકલેલા છે અને મેડમ સાથે ડિવોર્સ લેવા માંગે છે. પપ્પા જુઓ ને આ વકીલ શું વાત કરે છે. અરે અમારે નાનો ઝઘડો થયો એમાં એ ડિવોર્સ પેપર મોકલી જ ના શકે. અરે તમે નથી ઓળખતા દેવને, એ અત્યારે ગુસ્સામાં છે એટલે બસ. બે દિવસ પછી એમને મનમાં કંઈ નહીં હોય. પપ્પા સમજાવો ને એમને. હું એમનો એડવોકેટ છું ને મારી ફરજ છે કે એમણે જે કહ્યું એ તમને કહેવાનું, એટલે હું કોર્ટ તરફથી આ પેપર લઈને આવ્યો છું. તમે શાંતિથી એનો અભ્યાસ કરી લેજો અને જ્યારે સમય મળે અને યોગ્ય લાગે તો એમાં સાઇન કરીને પેપર ઓફિસે પહોંચાડજો. પપ્પા એમને સમજાવો ને, એમને પેપર્સ પાછા આપી દો. પપ્પા એમને નથી ખબર એમનો સ્વભાવ ગુસ્સાવાળો છે. એમને બે દિવસ પછી મનમાં કંઈ જ નહીં હોય. આલ્યો આ પેપર્સ તમે પાછા લઈ જાઓ. અત્યારે તમે શાંત થાઓ, તમે તમારો મગજ શાંત રાખો અને જ્યારે શાંત પડો ને ત્યારે આ પેપર વાંચી લેજો અને નોટિસ પીરિયડ પૂરો થાય એ પહેલાં આમાં સાઇન કરીને પેપર મોકલાવી આપજો. બેટા વકીલ સાહેબની વાત સાચી છે, હજી કે આપણે સાઇન કરી દીધી છે, પહેલા વિચારી લેને. પપ્પા હું શું વિચારું, બધો વાંક મારો જ છે. મેં જેને ગુસ્સાને વેગ આપ્યો. પપ્પા નાની અમથી વાત હતી, અમારી વચ્ચે કોઈ એવી તકલીફ જ નથી. દેવ આવું ડિસિઝન કેવી રીતે લઈ શકે? પપ્પા પપ્પા પ્લીઝ તમે વકીલને સમજાવો, એમને કયો ને આ કાગળ લઈને પાછા જતા રહે. હું પપ્પા ડિવોર્સ લેવા નથી માંગતી. હું સમજું છું બેટા. વકીલ સાહેબ જુઓ, સાહેબ મારે સમજવાની કોઈ જરૂર નથી. તમે તમારા દેવને સમજાવો, દેવ સાથે ચર્ચા કરી લો અને પછી આના પર સાઇન કરજો. બાકી મારું કામ છે ડિવોર્સ લેવડાવવા ને હું ડિવોર્સ લેવડાવીને જ રહીશ, ઓકે? અરે પપ્પા આ વકીલ કેવી વાત કરે છે. ઘર સંસારમાં તો નાના મોટા ઝઘડા ચાલતા હોય, એટલે શું તમે દરેકને ડિવોર્સ કરાવશો? જુઓ મેડમ, મારે મારા ક્લાયન્ટને સેટિસ્ફેક્શન આપવાનું હોય છે. હું એમનો વકીલ છું અને મારે એમની તરફદારી કરવાની છે. માટે ઈચ્છે છે કે એમને ડિવોર્સ જોઈએ છે, માટે ગમે તેમ કરીને ડિવોર્સ તો થશે જ, ઓકે? મેડમ પ્લીઝ તમે સમજો વાતને. તમે એવું ઈચ્છો છો કે આ મેટર કોર્ટ સુધી પહોંચે, તમે આવા સારા ઘરના વ્યક્તિ છો, તો પ્લીઝ સમજો. તમારા હસબન્ડ તમારી પાસેથી ડિવોર્સ માંગે છે તો પ્લીઝ એમને આપી દો. અરે પપ્પા આ કેવી રીતે વાત કરે છે, હું કેવી રીતે ડિવોર્સ આપી શકું? બેટા તમે આ પેપર સાથે લઈને જાઓ. સોરી મેડમ, મારું કામ હતું કે આ પેપર તમારા સુધી પહોંચાડવા ને એમાં સાઇન કરાવી. પેપર લઈને જવાનો કોઈ અર્થ જ નથી. પપ્પા અમને સમજાવો ને, હું દેવને મનાવીશ. જે પવિત્ર સંબંધ ને ભગવાને બનાવ્યો છે એને હું આટલી નાનકડી વાતમાં ઠૂટવા નહીં દઉં. હું જાઉં છું એના પાસે. દેવ એના દેવ એના તું મને છોડીને જાય છે ગાંડી. આજે તને ખબર છે હું જે બોલેલો હોઉં ને એ ગુસ્સો ક્ષણવાર ન હોય. હું તારા વિના નહીં રહી શકું. તે એક પણ વાર એ વસ્તુ ન વિચારી. દેવ હું તમને છોડીને જાઉં છું. તમે તો વકીલની સાથે ડિવોર્સ પેપર. હું પણ તારા પર ગુસ્સે થઈને અંદરોઅંદર તો દુખી જ થતો હોઉં. તારા પર ગુસ્સો કરીને હું કઈ ખુશ રહી શકવાનો છું? આટલી નાની એવી વાતને તે આજે એટલી ગંભીર લઈ લીધી કે આજે તું મને છોડીને જવાના ડિસિઝન પર આવી ગઈ. ના દેવ, વાંક મારો જ છે. મેં હંમેશા તમારા ગુસ્સાને વેગ આપ્યો.
મેં શું કરવાને આવી ભૂલ કરી? જે વ્યક્તિને જીવથી વધારે પ્રેમ કર્યો હોય ને એના ઉપર જ રોજ ચીડચીડાતો, એના ઉપર જ રોજ ગુસ્સે થતો, અને એ વ્યક્તિને હું કઈ રીતે છોડીને જઈ શકું? ના દેવ, સોરી, તમે માફી ના માંગો, માફી તો મારે માંગવી જોઈએ. હું સારી પત્ની ના બની શકી, મેં તમને એવો પ્રેમ ના આપ્યો એટલે તમે મારા પર ગુસ્સો કર્યો. એવું નથી એના, કામના લઈ લે મારો સ્વભાવ, હું માનું છું વધારે ચીડચીડિયો થઈ ગયો હતો, એટલે મારે તને ઘણી વખત બોલવાનું ન બોલવાનું બોલી જવાતું. એના, તું મને છોડીને ના જા. મેં કોઈ દિવસ કલ્પના પણ નહીં કરેલી કે તારા વિના મારે જીવવું પડશે, પણ હવે એના મને મારી ભૂલનો પસ્તાવો છે. હું તારા પગે પડું છું. તમે ઊભા થાઓ, પ્લીઝ તમે ઊભા થાઓ, આમ સારું ના લાગે. જ્યાં સુધી તું મને પ્રોમિસ નહીં આપે ને કે તું મને ક્યારેય છોડીને નહીં જાય, ત્યાં સુધી હું ઊભો નહીં થાઉં એના. હા ઠીક છે, હું તમને પ્રોમિસ આપું છું. તમે આ શું કરો છો? તું નહીં જાય ને મને છોડીને? હું તમને છોડીને કઈ રીતે જઈ શકું? સોરી. તું મને સોરી ના કે, આપણું ઘર તારી રાહ જોવે છે. દેવ, પપ્પા, હવે અમારે ડિવોર્સ નથી લેવા. હા પપ્પા. પપ્પા, હવે અમે બંને અલગ થવાનો નહીં, પણ એક સાથે રહેવાનો નિર્ણય લીધો છે. હા પપ્પા. ચાલો તો હું હવે રજા લઉં. પણ આપ કોણ? હું એડવોકેટ રાહુલ દોશી. સોરી, હું થોડી લેટ થઈ. ઓકે, આલો તમારી ફીસ. થેન્ક યુ સો મચ. સેની ફીસ લીધી આ? ફીસ શેના માટે? અમારે ડિવોર્સ લેવાના જ નથી. અરે પણ મેં મહેનત તો કરી છે ને, અમારી મહેનતની ફીસ છે. અરે પણ સાહેબ, અમારે ડિવોર્સ લેવાના નથી. અરે મારી વાત તો સાંભળો. હા, તમારા જ પૈસા છે બરાબર. પણ સાહેબ, જે કામ કર્યું જ નથી તમે, એના પૈસા કઈ રીતે લઈ શકો તમે? કામ તો કર્યું ને. હા, આટલી મહેનત કરી, એમને સમજાવ્યા, તમને સમજાવ્યા, આ બધું તો મારું કામ હતું. અરે તમે વકીલ છો કે ચોર છો? અરે વકીલ પણ નથી અને ચોર પણ નથી. હા તો? તો તમે છો કોણ? સમજાવું, સમજાવું. હવે તમે સમજાવો ને આમને. જો બેટા, એને જે કામ કર્યું છે ને એ કોઈ ન કરી શકે. એને તમારા બંને વચ્ચે મેળાપ કરાવ્યો છે, આપણે એટલે જ એને ફી આપવાની છે. મેળાપ? પપ્પા, એ તો ડિવોર્સ ની વાત કરતા હતા. ઓકે, વેઇટ વેઇટ. તમે કોણ છો? એડવોકેટ રાહુલ દોશી. સર પ્લીઝ. ઓકે, મારું નામ રમીશ છે અને હું એક એક્ટર છું, અને મને આ તમારા વચ્ચે મેળાપ કરાવવા માટે આ મેડમે જે અહીં બુક કર્યો છે અને પૈસા આપ્યા છે. અને મને આમને. મતલબ આ બધું તમારા લોકોનું એક નાટક હતું? અમારા લોકોનું નહીં, પપ્પાનું. પપ્પા? તમે? બેટા, મને છે તમારી વચ્ચે જે મનદુખ થતું હતું ને એનું ખૂબ દુઃખ થયું, પરંતુ મને એમ થયું કે જો વચ્ચે ઇન્ટરફિયર કરીશ ને તો એ યોગ્ય નહીં જણાય, એટલે પછી મેં વિચાર્યું કંઈક તો રસ્તો કરવો જ પડશે. તમે લોકો આમ નાની નાની વાતમાં ઝઘડો અને આપણો સંસાર એવો દુઃખી થઈ જાય, હા, એના કરતાં મેં વિચાર્યું કે એવું કંઈક કરીએ જેનાથી આપણો સંસાર સુખી થાય, અને એના માટે મેં રમીશની મદદ લીધી. જો ભાઈ, પપ્પાએ આ નાટક ના કર્યું હોત ને તો તમારો ઝઘડો મને ખબર છે ત્યાં સુધી સાચા વકીલ પાસે પહોંચી જ જાત. દેવભાઈ, સોરી, હું તમને ઓળખતો તો નથી, પણ તમને બંનેને એક કરવામાં તમારા સિસ્ટર અને તમારા પપ્પાએ ખૂબ જ મહેનત કરી છે. અને પ્લીઝ, એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ હવે તમે ભાભીને હેરાન ન કરતા, અને ભાભી તમે પણ હવે ભાઈ સાથે ઝઘડો ન કરતા. ઓકે, ચાલો અંકલ, હવે હું રજા લઉં. અરે એમ ક્યાં રજા લઈશ, તમને ખબર છે રમીજ એક સારો નાટકનો કલાકાર છે, એની સાથે એક સેલ્ફી થઈ જાય. હા ચોક્કસ, ચલો મારા જ મોબાઈલમાં લઈ લઈએ. ભાભી,